ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. આપણને જંગલ અને વન્યજીવનનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? હવે સૌ પ્રથમ આપણે જંગલ વિશે જરૂરિયાત જોઈએ કે જંગલ આપણા માટે શું કામ જરૂરી છે. હવે પહેલો પોઈન્ટ, વિવિધ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ પદાર્થ મેળવવા માટે તે જરૂરી છે. હવે આપણા ઘણા બધા ઉદ્યોગ એવા છે કે જેના માટે જે કંઈ કાચા માલની જરૂર પડે તે આપણને ક્યાંથી મળી આવે છે? જંગલમાંથી મળી આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણા જે કાંઈ સ્પોર્ટ્સને લગતા જે કાંઈ સાધન છે, એટલે રમત ગમતને લગતા જે કાંઈ સાધન છે, તેના માટે જે કંઈ લાકડું જોઈએ, ઇમારત લાકડું, તે લાકડું બધું આપણને ક્યાંથી મળી આવે છે? જંગલમાંથી મળી આવે છે. તો આવી રીતે ઘણા બધા ઉદ્યોગ એવા છે, જેમ કે ટોપલી, ચટાઈ, જે કંઈ હોય, પછી એવા ઘણા બધા ઉદ્યોગ છે કે જેના માટે કાચો માલ છે, ફર્નિચર, આ બધા જે કંઈ ઉદ્યોગ છે તેના માટેનો કાચો માલ જંગલમાંથી મેળવવા માટે જંગલ આપણા માટે જરૂરી છે. બીજો પોઈન્ટ, ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા માટે. હવે આપણે જંગલ છે, જંગલમાંથી ફળ, શાકભાજી, આપણા જે કંઈ ગાય જે કંઈ હોય તેના માટે ચારો, ઘાસ વગેરે છે તે આપણને જંગલમાંથી મળી આવે છે. જેમ કે જે કંઈ આપણે ગાય ભેંસ જે કંઈ હોય આપણે જંગલમાં તેને ચરાવવા માટે આપણે લઈ જઈએ તો ત્યાંથી ને પૂરતા પ્રમાણમાં ઘાસ મળી રહે છે. તો બીજા પોઈન્ટમાં ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા માટે જંગલ મહત્ત્વનું છે. ત્રીજો, ઔષધ, મરી મસાલા, ગુંદર, રેઝિન, કાથો, લાખ વગેરે મેળવવા માટે. હવે ઔષધ એટલે દવા, એવી ઘણી બધી ઔષધ એવા છે કે જે આપણને જંગલમાંથી મળી આવે છે. જેમ કે આપણે રામાયણમાં સાંભળ્યું હતું કે લક્ષ્મણ જ્યારે મૂર્છિત થયા હતા ત્યારે તેને ઔષધ જે હતું તે હનુમાનજી હિમાલયના જંગલમાંથી લઈ આવ્યા હતા. આવા તો ઘણા બધા ઔષધ હશે કે આપણને તે જંગલમાંથી મળી આવે છે. અને આ જે ઔષધ છે અત્યારે આપણે જે એલોપેથી દવા ખાઈ છે તેના કરતાં તે વધારે ફાયદાકારક, કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર બહુ સારી રીતે લાઈફ ઘણી લાંબા ગાળાની અસર સાથે કાર્ય કરે છે. તો આવી રીતે ઔષધ છે, મરી મસાલા છે, ગુંદર છે, રેઝિન, કાથો જે આપણે પાનમાં આપણે વાપરીએ છીએ, કાથો, લાખ પણ આપણે સીલિંગ પર્પઝમાં આપણે ઉપયોગ કરીએ છીએ વગેરે, આ બધી વસ્તુ છે તે આપણને જંગલમાંથી મળી આવે છે. બરાબર, આમાંથી બે ત્રણ કે એકાદ બે ભૂલાઈ જાય તો ચાલશે. હવે ચોથો પોઈન્ટ, પ્રાણીઓને કુદરતી વસાવટ પૂરું પાડે છે. હવે આપણને ખબર છે કે જંગલી પ્રાણી જે કંઈ હોય તે જંગલમાં રહેતા હોય છે. તો જંગલ છે તે વન્ય પ્રાણીનું શું કહેવાય? ઘર કહેવાય. તો આવી રીતે જંગલ જે કંઈ વન્ય પ્રાણી છે તેને તે રહેવા માટે એક વસાવટ એટલે ઘર આપે છે. નહીં તો જો જંગલ ન હોત તો વન્ય પ્રાણી શું થાત? આજુબાજુના જે કંઈ વિસ્તાર હોય, રહેણાંક વિસ્તાર હોય ત્યાં રહેત અને આપણને ઘણી બધી રીતે ઈજા કે નુકસાની કે આપણે તેની ઈજા કે નુકસાની પહોંચાડવાની સંભાવના રહેત. તો વન્ય પ્રાણી માટે તે શું આપે છે? વસાવટ પૂરું પાડે છે. પાંચમો પોઈન્ટ, ભૂમિનું ધોવાણ અને ફળદ્રુપતા જાળવવા માટે તે મહત્ત્વનું છે. તે આપણે આગલા ટોપિકમાં જોયું છે કઈ રીતે તે ભૂમિનું ધોવાણ અટકાવે છે અને કઈ રીતે તે ફળદ્રુપતા જાળવી રાખે છે તે આપણે આગલા ટોપિકમાં જોઈ લીધું છે. બરાબર છે. હવે છઠ્ઠો પોઈન્ટ, આર્થિક અને સામાજિક વિકાસનો સ્ત્રોત મેળવવા માટે. હવે આર્થિક અને સામાજિક વિકાસ એટલે કેવી રીતે? હવે જો વન્ય, આપણે ખબર છે કે આફ્રિકાનું જંગલ છે બહુ, અહીંયા આફ્રિકાના જંગલમાં ઘણા બધા વન્ય જીવો, પશુ પક્ષી જોઈ શકાય. તો બહારના ભાગમાંથી જે કંઈ ટુરિસ્ટ હોય, પ્રવાસીઓ, ત્યાં તેનો મુલાકાત લે અને આવી રીતે જે તે ભાગ છે, જે તે દેશ છે, તેની પોતે એ આવક મેળવવા માટે તે શું કરે છે? મદદરૂપ થાય છે. તો આવી રીતે આર્થિક અને સામાજિકના જે કંઈ સામાજિક વિકાસના સ્ત્રોત મેળવવા માટે તે કેવું રહે છે? મદદરૂપ રહે છે. છેલ્લો પોઈન્ટ, વાતાવરણમાં CO2 અને O2નું પ્રમાણ જાળવી રાખવા માટે તેમજ તાપમાન જાળવી રાખવા માટે તે મદદરૂપ થાય છે. હવે વન છે તે CO2નું શોષણ કરે છે પોતે ખોરાક બનાવવા માટે અને સામે CO2નો ઉપયોગ કરીને O2ને પોતે શું કરે છે? મુક્ત કરે છે. અને આવી રીતે હવામાં CO2 અને O2નું પ્રમાણ જાળવી રાખે છે. અને જો CO2નું O2નું જો પ્રમાણ જળવાયેલું હશે તો તેને કારણે તાપમાન પણ શું રહેશે? જળવાયેલું રહેશે, તાપમાન બહુ વધશે નહીં. બરાબર છે. તો આ એક છે એ તમારે લખવાનો છે અને પાકો પણ કરવાનો છે. હવે બીજો આપણે એનો બીજો ભાગ જોઈએ. બરાબર, ચાલો હવે બીજો એનો બીજો પાર્ટ જોઈએ, વન્ય જીવનની સંરક્ષણની આવશ્યકતા.
વન્ય જીવનને કેમ બચાવવું જોઈએ. હવે આપણને જંગલના જે કંઈ નિવસન તંત્રને જાળવવા માટે તેમજ કુદરતમાં પર્યાવરણની સંતુલા માટે તે જરૂરી છે. હવે આપણને નિવસન તંત્ર વિશે જાણ્યું. નિવસન તંત્ર કોને કહેવાય? જ્યાં સજીવ અને નિર્જીવ ઘટક એકબીજા ઉપર આધારિત હોય તેવાને નિવસન તંત્ર કહે છે. હવે આમાંથી સજીવ નિર્જીવમાં કોઈ પણ એક જો ઘટક કાંઈ પણ તકલીફ પડે તો આખું નિવસનતંત્ર શું થાય? ડિસ્ટર્બ થઈ જાય. તો તમારે જંગલના નિવસનતંત્રને જાળવવું હોય તો આ સજીવ ઘટકોની સંખ્યા પૂરતી હોવી જોઈએ, તો જ નિવસનતંત્રની જાળવણી શક્ય બને છે અને તો જ જે કંઈ કુદરતમાં જે પર્યાવરણ સંતુલા જળવાઈ શકે છે. નહીં તો શું થાય કે આપણું જે કુદરતમાં જે પર્યાવરણમાં શું સર્જાય છે? અસંતુલા સર્જાય છે. જો સજીવ કે નિર્જીવ ઘટકમાં કોઈપણમાં જો કંઈ પણ ઘટકમાં એની સંખ્યામાં ફેરફાર થાય તો નિવસનતંત્ર તેમજ પર્યાવરણની સંતુલામાં અસંતુલા સર્જાય છે. હવે બીજો પોઈન્ટ, તેઓ જંગલના બીજકરણના ફેલાવા માટે જરૂરી છે. હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ તેઓ જંગલમાં બીજકરણ દ્વારા જુદા જુદા સ્થળોએ વનસ્પતિની વૃદ્ધિ વિકાસ અનુકૂળતા પૂરી પાડે છે. આ રીતે જંગલના જાળવણીને મદદ થાય છે. હવે જ્યારે કોઈ સજીવ કોઈ પણ ફળ કે એવું પણ કંઈ પણ ખાય ત્યારે પોતે તે મળ દ્વારા તે ફળના બીજને શું કરે છે? બીજી કોઈ જગ્યાએ મળ ત્યાં કરે ત્યાં તે જગ્યાએ બીજ છે નીચે જમીનમાં ભળે છે અને ત્યાં નવું વૃક્ષ ઉગે છે. તો આવી રીતે વનના ફેલાવા માટે તે એક મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમજ ઘણા બધા બીજ એવા હોય છે જે વનસ્પતિ છે તેના બીજ એવા હોય છે કે કાંટાવાળા હોય છે. તો જ્યારે આવા જે સજીવ વન્ય પ્રાણી છે ત્યાંથી પસાર થાય ત્યારે એ કાંટાવાળા બીજ એના શરીર સાથે ચોંટી જાય છે અને કોઈ બીજી જગ્યાએ એના શરીરથી છૂટું પડે, બીજી કોઈ જગ્યાએ દૂરની જગ્યા પર પડે તો ત્યાં તે બીજ જે જગ્યાએ પડે ત્યાં નવું વૃક્ષ ઉગે છે. તો આવી રીતે જંગલનો શું થાય છે? ફેલાવો થાય છે. તો બરાબર, તો એ કોને કારણે શક્ય બને છે? આ વન્યજીવને કારણે શક્ય બને છે. તો આવી રીતે તે જંગલની જાળવણી માટે તે મદદરૂપ બને છે. ત્રીજો પોઈન્ટ, તેઓ પોષક સ્તરોમાં ઊર્જાવાન જાળવી રાખે છે અને જૈવ વિવિધતામાં વધારો કરે છે. હવે આપણને ખબર છે કે જે કંઈ વન્યજીવન છે તે કોના ઉપર? વન્ય જે કંઈ સૂક્ષ્મજીવો છે તે તૃણાહારી પ્રાણી છે તે ઘાસ ખાય, બરાબર છે. તૃણાહારીને કોણ ખાય? માંસાહારી ખાય. તો આવી રીતે તે ઘાસમાં જે કંઈ ઉર્જા સંગ્રહેલી હોય સૌપ્રથમ તે ઉર્જા કેમાં પ્રવેશે છે? તૃણાહારીમાં. તૃણાહારીને કોણ ખાય? માંસાહારી ખાય. તો એ બધી ઉર્જા એમાંથી કેમાં જાય છે? માંસાહારીમાં પ્રવેશે છે. તો આવી રીતે તેઓ પોષક સ્તરોમાં ઉર્જાનું શું કરે છે? વહનને જાળવી રાખે છે. અને જો બધાને ખોરાક પૂરતા પ્રમાણમાં મળશે તો જ શું થાય કે આપણી જે કંઈ જૈવ વિવિધતા છે જે કંઈ સજીવો છે તેની સંખ્યા પૃથ્વી ઉપર જળવાઈ રહે છે, બરાબર છે. તો આજે આપણે ત્રણ પોઈન્ટ જોઈએ. પહેલો પોઈન્ટ શું જોયો? તે નિવસનતંત્રને જાળવવામાં મદદરૂપ થાય છે. બીજું, તે જંગલના બીજના ફેલાવા દ્વારા તે જુદા જુદા વનસ્પતિને અનુકૂળતા પૂરી પાડે છે અને તે દરેક સ્તરે ઊર્જાનું વહન જાળવી રાખે છે. તો આ ત્રણ પોઈન્ટ આપણે પાકા કરવાના છે. આમ તો બે પ્રશ્ન અલગ જે કંઈ છે, જંગલની સંરક્ષણ અને વન્યજીવોનું સંરક્ષણ, આ બે પાર્ટ એક સાથે પૂછાય છે. તમારે તમારી ફેરબુકમાં લખી અને તમારે પાકો કરવાનો રહેશે. આના સિવાય જો તમને કોઈ બીજા પોઈન્ટ તમારા જો કોઈ આવડતા હોય તો તમે તમારી જાતે તે લખી શકશો, બરાબર છે. તો આ બે તમારે પ્રશ્ન તમારે ફેરબુકમાં લખવાના છે. આ તમારું હોમવર્ક છે.